ठंडी ठंडी गुल्फी। કેમ છો? મજામાં? ગુજરાતી બ્લોગમાં ફરીથી સ્વાગત છે અને હું આજે લંડનથી 1.5 કે 2 કલાકનો રસ્તો છે ત્યાં જાઉં છું કે જ્યાં આજે ઇન્ડિયન કલ્ચર ડે ઉજવવાના છે। બધા આપણા ઇન્ડિયનના અલગ અલગ સ્ટેટના લોકો આવવાના છે અને બધા ગયા વર્ષે એવું કહેતા હતા કે 10,000 જેવી પબ્લિક ભેગી થઈ હતી, પણ આ વખતે એવું કહે છે કે 15,000 થી 20,000 જેવી પબ્લિક ભેગી થવાની છે, એટલે બહુ મોટો ફેસ્ટિવલ એક ઉજવવાના છે। ફાઇનલી એક બસ ક્રોસ કરીને હું અહીંયા સ્ટેશન ઉપર પહોંચી ગયો। અહીંયાના સ્ટેશન એ આપણે ઇન્ડિયામાં પહેલાં હતા એવા દેખાય જૂનવાણી સ્ટેશન, અને હવે ટ્રેન આવવાની છે સુપરફાસ્ટ, અને પછી જોઈ કે આ વખતે નેશનલ ટ્રેન આવી ગઈ છે, હું તમને બતાવું કે શું કઈ રીતે અંદર કોચ છે। અહીંયા 8 ડબ્બાની ટ્રેન કીધી છે, પીળા કલરની હેડલાઇટ ચાલુ છે, ટ્રેન લેડીઝ ચલાવે છે। લંડનમાં ખેતર આવા હોય છે, જુઓ તમે મસ્ત ગ્રીન મસ્ત પેલી ઘઉં વાવ્યા હતા। અહીંયા સ્ટેશને તો હું બહાર આવતો રહ્યો, પણ છે ને મને એવું હતું કે મારું મોન્ઝો અથવા તો હોસ્ટાર ચાલશે, એટલે મેં એમાં ટોપઅપ કરાવ્યું હતું, પણ એ ન ચાલ્યું અને ત્યાંથી મને એન્ટ્રી મળી ગઈ હતી, પણ અહીંયા આઉટસાઇડમાં ના નીકળી શક્યા, એટલે હવે પછી ટિકિટ કરાવી, એટલે રિટર્ન ટિકિટ જ કરાવી લીધી, કારણ કે સાંજે પાછું રિટર્ન જવાનું છે। એટલે 24-25 પાઉન્ડની મારી ટિકિટ થઈ એક દિવસની, અને હવે આગળ એક આ બેનર હતું, એમાં બધા લેંગ્વેજમાં સ્વાગત લખેલું હતું। હવે અંદર એન્ટ્રી લઈએ, જો એક આ ચગડોળ જેવું હતું, અંદર ગયા, પબ્લિક તો અવાજ આવે છે ઘણો બધો, એટલે હવે જોઈએ। અને આ જો અહીંયા સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ એડ કિટનું હતું, અને સાઈડમાં બધા વોશરૂમ મૂકેલા હતા, અહીંયા આવા પ્લાસ્ટિકના વોશરૂમ મૂક્યા હોય, અને આખું હિલ સ્ટેશન ઉપર હતું, એટલે હિલ સ્ટેશનમાં વચ્ચો સ્ટેડિયમ બનાવેલું હતું, અને ચારે બાજુ સ્ટેપ વાઇઝમાં બધા ગાર્ડનમાં એમને છૂટા બેઠા હતા, અને ચારે બાજુ બે તંબુ। ગુજરાતની પ્રખ્યાત જૈમિન સ્ટોર હતો, 94 ને ભાખરી ને એવું બધું એમનું મળે છે, અને એમનો સ્ટોર તો પબ્લિક ઘણું બધું ટેસ્ટ કરતું હતું। આ મને અહીંયા અંકલ મળી ગયા, એ રાજસ્થાનથી છે અને ઘણા વર્ષોથી અહીંયા લંડનમાં રહે છે, અને આ વખતે એમના સન એને અહીંયા લઈને આવ્યા છે। આ ઇન્ફોર્મેશનનો સ્ટોલ હતો, એટલે ફ્રી એન્ટ્રી હતી અને ત્યાં બધી માહિતી મળી રહેતી હતી। અહીંયા ગુલ્ફી નો સ્ટોલ મળી ગયો છે, ઠંડી ઠંડી ગુલ્ફી, અને આ ક્યાંનું ગ્રુપ છે તમે મને કોમેન્ટ કરીને કહેજો, ટોપી જોઈને જો ખ્યાલ આવી જતો હોય તમને તો। આ ગ્રુપમાં ધોતી દેખાણી, એટલે મને એવું લાગ્યું સાઉથ સાઈડનું છે, એટલે મને પૂછ્યું તો એમણે કીધું તમિલનાડુ સાઈડનું છે ગ્રુપ। આમનો પેન્ટનો કલર અને પેન્ટની સ્ટાઇલ જોઈને તમને જૂના દિવસો યાદ આવી જાય, આ કયું પેન્ટ કહેવાય કોમેન્ટ કરીને મને કહેજો। વચ્ચે સ્ટેડિયમ હતું અને ચારે બાજુ સ્ટોલ નાખેલા હતા, અને બધા અલગ અલગ કલ્ચરનું જમવાનું મળતું હતું। જમવામાં બહુ ટ્રાફિક હતી અને પબ્લિક ઘણું હતું, તમે જોઈ શકો છો કે આખું સ્ટેડિયમ ભરાઈ ગયું હતું, અને આ ત્યાં પાછળના ભાગમાં આવું હિલ સ્ટેશન જેવું આખું હતું, તમે વ્યૂ જોઈ શકો છો કે કેટલા મોટા ગાર્ડન અને બધા કલ્ચરના અલગ અલગ ડ્રેસ કોડ છે,
અને બધા ડાન્સ પરફોર્મન્સ કરે છે, પણ હજુ આપણે ગુજરાતીના ગરબાનું કાંઈ મને દેખાતા નથી. અને હું ગરબા ગ્રુપને ગોતું છું પણ મળતું નથી. અને હજુ રાજસ્થાનનું બાકી છે, તમિલનાડુનું બાકી છે, હરિયાણાનું બાકી છે, એવી રીતના બધા અલગ અલગ આ ફ્રેન્ડ્સ મળ્યા છે. હવે જોઈએ કે એમને પૂછીએ કે લંડનમાં આવ્યા પછી એમને કેવી મજા આવી છે. મજા છે ગુજરાતી સમજી ગયા, ગુજરાતી સમજી ગયા, પણ હિન્દી પંજાબી મખણા સોંગ વાગતું હતું. અચ્છા પંજાબી છે, કયું છે કેજો. આ છોકરાઓ માટે અહીંયા સ્પાઈડરમેન આવી ગયો હતો એટલે એ લોકોની મજા પડી ગઈ. આ રાજસ્થાનનું ગ્રુપ આવી ગયું અને ઘૂમર એમણે ડાન્સ કર્યો અને આ જોવાની એટલી મજા આવી અને પબ્લિકને બહુ મજા આવી. આ ગીત આવ્યું એટલે મજા પડી ગઈ. ઇન્ડિયન્સ જ્યાં હોય ત્યાં તો પાણીપુરી તો હોય જ, એટલે પાણીપુરીનો સ્ટોક મારીને મૂકી દીધો છે કે બહુ લોકો ખાવાના જ છે અને લોકોએ ખાધી એટલી. નીચે પાથરવાનું અને છત્રીને ખુરશી લઈને બધા આવી ગયા અને બધાને મજા પડી ગઈ. પોતપોતાનો ઘરેથી નાસ્તો ઘણા લઈને આવ્યા હતા, મજા આવી ગઈ. આજે બાંધણી અને ચણિયા ચોળી દેખાઈ ગઈ એટલે બધા ગુજરાતી છે મળી ગયું અને એટલા ફૂલ જોશ સાથે તૈયારીમાં જાય છે. આ ગુજરાતી ગ્રુપના દુલ્હો અને દુલ્હન આવી ગયા અને બધા મસ્ત તૈયાર થઈને ગરબા લેવા રેડી થઈ ગયા છે, દાંડિયા હાથમાં લઈને. બધા કલ્ચરનો ડાન્સ જોયો હોય, બધા કલ્ચરમાં એવું છે કે જે આપણા દુલ્હન ને દુલ્હો હોય એનો એક કોસ્ચ્યુમ પહેરવાનો અને બાકી બધા જે સાઇડર હોય, એટલે મોસ્ટ ઓફલી જે આપણે મેરેજમાં જે ડાન્સ થતા હોય, અને અમુકમાં કેવું છે કે બધા બે ત્રણ ગીત એમના પ્રખ્યાત હોય એ પ્રમાણે મિક્સ કરીને બનાવ્યું છે અને કલ્ચરના બધા અલગ અલગ મજા આવી. અને જો પતંગ ચગે છે, હું તમને આજે ડાન્સ જોવા મળે છે બલ્લે બલ્લે કલ્ચર. અહીંયા મને આ રાજીવભાઈ મળી ગયા, એમની યુટ્યુબમાં ચેનલ છે. અહીંયા મને આપણા ગુજરાતી ફ્રેન્ડ મળી ગયા. શું નામ તમારું? હેત. હેત, અને એ રાજકોટથી છે. કોણ કોણ ઓળખે છે મને કોમેન્ટ કરીને કહેજો. આખો દિવસ બહુ મજા કરી, એકલા એકલા આજે મજા આવી. પહેલી વાર ઘરથી એકલો ગયો હતો અને ઘણા બધા મને યુટ્યુબર મળ્યા અને એમની જોડે વાત કરી, બહુ મજા આવી. વિડીયો કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરીને મને જણાવો અને આવા અવનવાર વિડીયો જોતા રહેજો.